રૂપિયા એકસો ચોમ્માળીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ કેબસ્ટેટ બ્રિજનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું જો કે ઉદઘાટનના બીજા દિવસે કેબસ્ટેટ બ્રિજ ઉપર ભેંસ ચડી ગઈ હતી પાલ તરફના છેડાથી બ્રિજ પર ચડેલી ભેંસને કારણે બ્રિજની એક લાઇન પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી ભેંસ ધીરે ધીરે ચાલતી હતી અને વાહનો પણ ધીરે ધીરે જઈ શકતા હતા સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા છે ત્યારે સ્ટેટ બ્રિજ ઉપર બીજા જ દિવસે રખડતા ઢોરની સમસ્યા ઊભી થઈ હતી લોકોએ ભેંસ અને તેની પાછળ વાહનો સાથે વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કરીને એવી કોમેન્ટ પણ કરી હતી કે સ્ટેટ બ્રિજને જોવા ભેંસ પણ આવી ગઈ છે ગત બીજી ઓક્ટોબરના રોજ સુરતની સમા એવા અને મહાનગરપાલિકા દ્વારા એકસો ચુમ્માળીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટેટ બ્રિજનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સ્ટેટ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉદઘાટનના બીજા દિવસે સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એકસો ચુમ્માળીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર રખડતા ઢોર પહોંચી ગયા હતા રખડતા ઢોર કેબલ પર પહોંચી જ ગયા હતા અને કેબલ સ્ટેડ બ્રિજ ઉપર રખડતા ઢોર પહોંચતા ટ્રાફિક જામની ઘટના ઘટી હતી